હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ જ્ઞાનદીપ એકેડમી હું શિવાંગ સ્વામી ફરી એકવાર અમારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો જીએસએસએસ બીની જે લેબ આસિસ્ટન્ટ અને લેબોરેટરી ટેકનિશિયનની જે એક્ઝામ છે મિત્રો ઉપરાંત ઇલેવન્થ સાયન્સ ટેન્થ સાયન્સ ટ્વેલ્થ સાયન્સના સ્ટુડન્ટ્સ પણ મિત્રો આને જોઈ શકે છે જે તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે મિત્રો તમને ડિટેલમાં વાત તો કરી છે કે આમાં કેવા પ્રશ્નો પૂછાઈ શકશે બીજું કે અત્યાર સુધી આની કોઈ આવી રીતે ઓનલાઈન પરીક્ષા ક્યારેય લેવાઈ નથી ઓનલાઈન ફોર્મ લઈને એટલે આના ડિપાર્ટમેન્ટલ એક્ઝામો લેવાતી હતી એના ફોર્મ એના પરીક્ષાના પેપર સ્ટાઇલ પ્રમાણે તમને કહીએ છીએ કે કેવા કેવા પ્રશ્નો આમાં પૂછાઈ શકે તો કીધું એમ કે અડધું તો તમારે જનરલ સાયન્સ જ હશે અને અડધું જે છે એ તમારે પ્રયોગશાળામાંથી હશે મિત્રો આજના વિડીયોમાંથી તમને ચોક્કસ પ્રશ્નો જોવા મળશે અને જો તમે આપણી આખી સિરીઝ ફોલો કરશો તો મારી તમને ગેરંટી છે કે તમને આ પરીક્ષામાં જરા પણ વાંધો આવશે નહીં અને આરામથી તમે સિલેક્ટ થઈ જશો આની પહેલાં આપણે બાયોલોજીને લગતો એક વિડીયો મૂકેલો છે જેના અંદર સંયુક્ત માઇક્રોસ્કોપ વિશે વાત કરેલી છે આજે આપણે વાત કરીએ પ્રયોગશાળામાં રાખવામાં આવતી કાળજીઓ મિત્રો ટેક કેર ડ્યુરિંગ લેબોરેટરી વર્ક તો સૌથી પહેલાં મિત્રો રસાયણ વિજ્ઞાનની વાત કરીએ છીએ આપણે કે પ્રયોગશાળામાં શું કરશો અને શું ના કરશો તો મિત્રો નીચે દર્શાવેલી પદ્ધતિઓ તમને કાર્યક્ષમ પ્રયોગશાળામાં પ્રવિધિઓ વિકસાવવા માટે અને તમારી પ્રયોગશાળાને કાર્ય કરવા માટેનું એક આનંદદાયક સ્થળ બનાવવા માટે નિર્દેશ કરેલી છે તો મિત્રો પ્રવિધિઓ એટલે કે જે પ્રોસેસ જે છે પ્રક્રિયા છે એને શું કહેવાય છે પ્રવિધિઓ આપણે કહી શકીએ છીએ તો જોઈએ સૌથી પહેલા પ્રયોગશાળામાં કાર્ય કરતી વખતે તમારે સલામતી માટે ચશ્મા પ્રયોગશાળાનો કોટ અને બૂટ પહેરવા મિત્રો ફરજિયાત છે જેને આપણે શું કહીએ છીએ એપ્રોન કેવા રંગનો હોય છે વ્હાઈટ રંગનો હોય છે પ્રક્રિયક કે જે બોટલમાં રાખેલા હશે તેનો ઉપયોગ કરતા પહેલાં મિત્રો દરેક પ્રક્રિયક જે હશે બોટલની અંદર તે ધારો કે સલ્ફ્યુરિક એસિડ હોય અથવા તો બેન્ઝિન હોય કોઈ પણ હોય તેની ઉપર તેનું લખેલું હશે તો તેને વાંચવાનું છે બીજું પદ્ધતિઓ અને સાવચેતીઓ તકેદારીઓને ધ્યાનથી વાંચવાની અને તેને અનુસરવાનું છે અને પ્રક્રિયક બોટલનો ઉપયોગ કર્યા પછી તેને ટેબલ પર રહેવા દેવી એ ખરાબ ટેવ છે મિત્રો સામે જે સ્ટેન્ડ હશે તે સ્ટેન્ડની અંદર તમારે શું કરવાનું છે તેને ફરી પાછા મૂકી દેવાના છે એટલે જેવું કીધું છે કે બોટલ પરના બુચને બરાબર બંધ કરો અને તેમનો ઉપયોગ કર્યા પછી તરત જ છાજલી એટલે કે જે ટેબલ હશે સ્ટેન્ડ હશે તેના પર મૂકી દો હવે જો તમારી જગ્યા પર પ્રક્રિયકની બોટલ ખાલી હોય તો જે કાંઈ પણ તમારા લેબોરેટરી આસિસ્ટ મદદની હશે તેને કહો કે તે ભરી આપે કારણ કે જરૂર પડે તાત્કાલિક તમે એનો ઉપયોગ કરી શકો બીજું જો તમારે બાજુની છાજલી એટલે કે જે સ્ટેન્ડ હશે તેના પર પ્રક્રિયકની જરૂર પડે તો કસનળી અથવા બીકર લઈને તે જગ્યાએ જવાનું છે નહીં કે તમારે પ્રક્રિયકની બોટલ હવે મિત્રો આવો પ્રશ્ન પૂછાઈ જાય તો આપણે અવારનવાર ભૂલ કરી જઈએ તો શું કરવાનું કે ભાઈ આપણે પ્રક્રિયકની જરૂર પડે તો આપણે કસનળી કે બીકર લઈને જશું નહીં કે પ્રક્રિયકની બોટલ તમને એવો પ્રશ્ન પૂછે સીધે સીધો સિમ્પલ પ્રશ્ન કે જો તમારે સ્ટેન્ડ પર કોઈ પ્રક્રિયક ખૂટી ગયું છે પૂરું થઈ ગયું છે અને તમારે તમારા બાજુના સ્ટેન્ડ પરના વ્યક્તિ પાસેથી તે પ્રક્રિયક જોવે છે તો તમે શું લઈને જશો કસનળી બીકર પ્રક્રિયક બોટલ અથવા એ અને બી તો મિત્રો કસનળીને બીકર લઈને જવાનું રહેશે હવે જો તમને સલાહ આપવામાં આવી હોય તો જ નહીં તો વધુ પ્રમાણમાં પ્રક્રિયકનો ઉપયોગ કરવાનો નથી એટલે સૂચનાઓનું ખાસ પાલન કરવાનું છે ન વપરાયેલ રસાયણ અથવા તો રસાયણ ધરાવતી બોટલ પાછો નાખશો નહીં મિત્રો જે કોઈ પણ આપણે કોઈ વધારાની વસ્તુ છે એને પાછો નાખવાનો છે નહીં ફરી પાછા કરશો તો બીજા વિદ્યાર્થીનો પ્રયોગ બગડશે એટલે પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે અને જો પ્રયોગમાં જરૂરી હોય તો જ નહીં તો રસાયણનું કદી પણ મિશ્રણ કરવાનું નથી મિત્રો આવી ગંભીર ભૂલથી મિત્રો અકસ્માત પણ થઈ શકે છે કારણ કે ઘણા પ્રક્રિયકો વિસ્ફોટ પણ આપતા હોય છે તો એ પણ આપણે જોવાનું રહેશે હવે સંગ્રહ દ્રાવણ જેને આપણે શું કહીએ છીએ સ્ટોકમાં જે વધારે પ્રમાણમાં હશે જેમાંથી બધા જ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે તો તેમાંથી અથવા પ્રક્રિયક બોટલમાંથી પ્રક્રિયક લેવા માટે સાફ કરેલા ડ્રોપર ડ્રોપર એટલે મિત્રો તમે જોયું હશે નાનકડો એક સ્પંજ જેવો હશે જેનાથી આજે આ જે પ્રક્રિયક છે એ તમે ભરી શકો અને પછી તમારા જે કાંઈ પણ તમારા નાની બોટલ છે એમાં મૂકી શકો ચમચા અથવા પીપેડ મિત્રો પીપેટ જ જોઈએ છે નાની કાચની કસનળી હશે મિત્રો ડિટેલમાં તો આપણે એના અલગ વિડીયો જોવાના જ છે પણ આજે સલામતીનો વિડીયો છે હવે બોટલનું જે બૂથ હશે એને ક્યારેય ટેબલ પર રાખવાનું નથી જો તમે મિત્રો આ બુચને ટેબલ પર રાખશો તો જેટલી પણ અશુદ્ધિ હશે એ તમારા શેમાં જ હશે તો કે ભાઈ બોટલના બૂચ પર લાગશે અને પછી તે બોટલની અંદર પડશે બીજું જ્યારે તમારે પ્રક્રિયા બોટલમાંથી દ્રાવણની જરૂર પડે ત્યારે બોટલને એક જ હાથમાં લેવાનું છે અને બીજા હાથ વડે શું કરશો તો ખોલશો અથવા બંધ કરશો અથવા તેને સાફ કરેલા ગ્લેઝ ટાઇલ પર મૂકવાની છે મિત્રો ખાસ યાદ રાખવાનું છે શેના પર મૂકશો સાફ કરેલી ગ્લેઝ ટાઇલ મિત્રો આવા શબ્દો ખાસ પકડવાના છે શુષ્ક ધન પ્રક્રિયક લેવા માટે ચમચાનો ઉપયોગ કરશો અને તેને વોચ ગ્લાસ પર ક્યારેય રાખશો નહીં મિત્રો વોચ ગ્લાસ એટલે જેના ઉપર આપણે નિરીક્ષણ કરવાનું હોય પારદર્શક કાચનું સ્ટેન્ડ હશે એના ઉપર આપણે ક્યારેય મૂકવાનું છે નહીં કદી પણ ગાળણપાત્રનો ઉપયોગ ગાળણ પત્રનો ઉપયોગ કરશો નહીં તો મિત્રો તમે જોયું છે પત્ર જે પ્રક્રિયકને ગાળવા માટે વપરાય તેનો પણ આપણે ઉપયોગ આમાં કરવાનો નથી પ્રક્રિયકને તમારી હથેળી ઉપર તો મિત્રો ક્યારેય રાખવાનું નથી કે એને સ્પર્શવાનું નથી પ્રક્રિયને તમે તમારી ચમચી જે નાની ચમચી જેવું આપે છે તેનાથી જ તમારે સ્પર્શ કરવાની રહેશે આગળ વાત કરીએ મિત્રો વપરાયેલી દિવાસળી મિત્રો કેમેસ્ટ્રીના ઘણા બધા પ્રયોગમાં આગની જરૂર પડતી હોય છે તો તે દિવાસળી હોય લિટમસ પેપર મિત્રો લિટમસ પેપર શું કરશે તો એસિડ બેઝની પરખ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે જો લિટમસ પેપર લાલ વાપરો તમે અને જો તે લાલમાંથી કેવું બની જાય તો કે ભાઈ ભૂરું બની જાયનો મતલબ એવો થાય કે આ કેવું છે તો કે ભાઈ બેઝ છે એવી જ રીતે ભૂરામાંથી લાલ બને તો એ એસિડ બનશે તો આવી મિત્રો બધી વસ્તુ આપણને ખાસ આવડવી જોઈએ ત્યારબાદ તૂટેલા કાચના સાધનો ગાળણપત્ર અથવા અદ્રાવ્ય ઘન પદાર્થો જે હકીકતમાં ઓગળ્યા નથી તે ઘન પદાર્થો વગેરેને સિંક મિત્રો જ્યાં તમે જોયો છે લેબોરેટરીમાં એક સિંક આપણે જોઈએ કહીએ ને પાણી જ્યાંથી જતું રહે અથવા તો જમીન પર નાખવાનું નથી અને મિત્રો આપણે કચરા ટોપલીની અંદર નાખવાનું છે તો આવું પણ યાદ રાખજો બધું અને માત્ર નકામા પ્રવાહીને તમે સિંકમાં નાખી શકો છો અને પાણીનો નળ ચાલુ રાખજો મિત્રો જ્યારે પણ આવું કરીએ ત્યારે પાણીનો નળ આપણે કેવો રાખવાનો છે શરૂ રાખવાનો છે જેથી કોઈ ગંધાય નહીં અથવા તો ચોંટી જાય નહીં મિત્રોને પાણી સાથે શું જતું રહે તો કે ભાઈ સાથે સાથે જતું રહે અને નક્કામું પ્રવાહી સંપૂર્ણપણે વહી જાય બીજું પાણી અથવા ગેસનો બગાડ તો મિત્રો કરવાનો જ નથી પાણીના નળનો ઉપયોગ ન હોય તો નળ બંધ રાખવાનો જો કોઈ વસ્તુ ગરમ ન હોય ગરમ કરતા ન હોય તો તાર જાળે તાર જાળી મિત્રો તમે જો ગેસનો સ્ટવ જોયો હશે ને લેબોરેટરીમાં તો એના ઉપર જાળી હશે જેના ઉપર તમે વસ્તુને ગરમ કરો છો એને શું કહેવાય છે તાર જાળે નીચેનું બર્નર ચાલુ રાખવાનું નથી જો કામ ન હોય તો બર્નરને શું કરી દેવાનું છે ગેસને બંધ કરી દેવાનો છે ગરમ સાધનો સીધે સીધા જ કાર્ય કરવાની જગ્યા પર મૂકવાના નથી કારણ કે તે ગરમ હશે તો આપણી જે ગ્લેઝ ટાઇલ અથવા તો તાર જાળી પર આપણે એને મૂકશું જેથી કરીને ટેબલ બગડશે નહીં હવે ગરમ કરેલા સાધનો એ તો આપણે વાત કરીએ તાર જાળી પર મૂકશું હવે જાડા કાચના બનેલા સાધનોને મિત્રો ક્યારેય ગરમ કરવાના નથી મિત્રો આ ખાસ યાદ રાખજો જેમ કે અંકિત નળાકાર બોટલ હશે માપક ફ્લાસ્ક હશે મિત્રો કોનિકલ ફ્લાસ્ક તમે જોયો ને આમ ત્રિકોણ આકારનો ફ્લાસ્ક હશે જેની ઉપર પ્રક્રિયા ભરી શકો ટૂંકમાં કારણ કે તેઓને ગરમ કરતાં તે તૂટી જાય છે કાચ મિત્રો ગરમ કરો તો એક સમય ફાટશે અને ગરમ કરવાથી કાચ બેડોળ બનશે અને માપનના સાધનોનું માન માપાંકન જેને શું કહીએ છીએ કેલિબ્રેશન કહીએ છીએ મિત્રો જીરો આપણે લઈએ તો એની સામે જીરો મળવું જોઈએ દસ મિલીની સામે દસ મિલી મળવું જોઈએ એની જગ્યાએ જો કાચ નાનો મોટો થઈ ગયો હોય તો કેલિબ્રેશન એને કહેવાય કસનળીમાં ભરેલા પ્રવાહી સપાટી પર ઉપરના ભાગ પર ગરમ કરતાં તે તૂટી જશે અને કૃસિબલને રક્ત તપ્ત તપ્ત જે છે તાપે ગરમ કરી શકાય છે તો મિત્રો ક્રુસિબલ જે છે કૃષિબલ એટલે જેના અંદર ગરમ કરશું તેને રક્ત તપ્ત તાપે ગરમ કરી શકાય છે એટલે ધીમા તાપે તમારે ગરમ કરવાનું છે હવે દ્રાવણ ધરાવતી કસનળીને ગરમ કરો ત્યારે ધ્યાન રાખજો કે તેનું મુખ તમારા કે તમારા પાડોશી તરફ નથી મિત્રો જ્યારે તમે આમ એને ગરમ કરશો ને ત્યારે તમે જોજો કે તમને તમારા લેબ જે ટીચર હશે એમ કહે છે કે ત્રાંસી રાખો કેમ ત્રાંસી રાખવાની જેથી કરી અને જો કાંઈ કસનળીમાંથી દ્રાવણ ઉછલે તો તમારા મોઢા પર પડવું જોઈએ નહીં કસનળીને એક જ સ્થિતિમાં ગરમ નથી કરવાની તમને કીધું છે કે પછી ઘડી હલાવવાની જેથી કરી એને ગરમ એક સરખી પ્રસરે તો આવા નાની નાની વસ્તુની કાળજી તમારે રાખવાની છે તે નીચે આકૃતિ દ્વારા પણ દર્શાવેલ છે હવે કાર્ય પૂરું થાય કે તરત જ બધા જ સાધનોને સ્વચ્છ કરી તેમને યોગ્ય જગ્યાએ મૂકી દેજો અને ગંદી જગ્યા અને સાધનો બેદરકારીની ટેવનો નિર્દેશ કરે છે પ્રયોગની સફળતાપૂર્વકની કામગીરીને બાધારૂપ બને છે જુઓ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આવી રીતે ત્રાસી રાખવાની છે કસનળીને દ્રાવણમાં ગરમ કરવાની આ સાચી રીત છે હવે કાચના સાધનોની ચોકસાઈની ખાતરી એ છે કે સાધન પાણી વડે વિછળી અને એવી રીતે રાખે કે બધું જ પાણી ઝડપથી નીકળી જાય અને પાણીના ટીપા સપાટી પર બાજે નહીં તો આવા બેઠા પ્રશ્નો મિત્રો તમને પરીક્ષામાં જોવા મળશે ત્યારે તમે આ વિડીયો યાદ કરજો હવે જો કાચની સપાટી પર પાણીના ટીપા ચોંટી રહે તો માનવું કે સાધન કેવું છે હજી ચીકાશ વાળું છે એટલે આ બેઝિક પ્રશ્નો કહેવાય તો જો તમને એવું લાગે કે હજી કંઈક કસનળીમાં ચિકાસ છે સાધનમાં ચિકાસ છે તો તમારે પાંચ ટકા એન એ એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ જે છે એના દ્રાવણ વડે અથવા તો સાબુ કે પાણીથી ધોઈ અને ફરી પાછું વીજળી નાખવાનું છે જો કચરો કે ડાઘા ચોંટી રહે તો ગરમ સાંદ્ર નાઇટ્રિક એસિડનો ઉપયોગ કરીને સાફ કરી શકાય છે મિત્રો આ બધા જ શબ્દો અગત્યના છે કે જો ચોંટી રહેલું હોય તમને ચિકાસ લાગે તો પાંચ ટકા એન દ્રાવણ અને જો ડાઘા ચોંટેલા હોય તો સાંદ્ર નાઇટ્રિક એસિડનો તમારે ઉપયોગ કરવાનો છે આમ છતાં જો કચરો કે ડાઘ રહી જાય તો ક્રોમિક એસિડ વડે જેને શું કહીએ છીએ આપણે ક્રોમો સલ્ફ્યુરિક એસિડ પણ કહીએ છીએ તેના વડે સાફ કરી શકાય છે તો મિત્રો સાફ કરવા માટેના ત્રણ દ્રાવણો NaOH નું દ્રાવણ સાંદ્ર નાઇટ્રિક એસિડનું દ્રાવણ અને ક્રોમિક એસિડનું દ્રાવણ જેનું બીજું નામ શું છે ક્રોમો સલ્ફ્યુરિક એસિડ છે તો ક્રોમિક એસિડ વિશે વાત કરીએ તો મિત્રો એક લિટર ક્રોમિક એસિડ દ્રાવણ બનાવવા માટે સો ગ્રામ પોટેશિયમ ડાયક્રોમેટ બરાબર છે અને એક લિટર સાંદ્ર સલ્ફ્યુરિક એસિડમાં ઓગળાવામાં આવે છે તે ખૂબ જ દાહક છે મિત્રો જો તે આપણી શરીર પર લાગી ગયું હોય તો આપણા શરીર જે છે એને નુકસાન કરી શકે છે તેથી કપડાં કે ચામડીના સંપર્કમાં ન આવે મિત્રો એનું ખાસ આપણે ધ્યાન રાખવાનું છે હવે આગળ વાત કરીએ તો જેમાં ઝેરી અથવા બળતરા કરે તેવા ધુમાડા ઉત્પન્ન થતા હોય તેવા પ્રયોગોને ધુમાડા કબાટની અંદર કરવું મિત્રો ખાસ એક હશે ધુમાડા કબાટ જેની અંદરથી ધુમાડો ક્યાં યોજાય સીધે સીધો હવામાં જતો રહેતો હશે જેને ફ્યુમ કપબોર્ડ પણ કહે છે મિત્રો ફ્યુમ કપબોર્ડ પણ જેને આપણે કહીએ છીએ તો તેના ઉપર આપણે મૂકી દેવાના છે આગળ વાત કરીએ પ્રયોગશાળામાં કામ કરતી વખતે ખાસ બારી બારણા ખુલ્લા રાખવા જોઈએ અને નિષ્કાસ પંખો નિષ્કાસ પંખો એવો પંખો હશે જે મિત્રો કોઈ પણ વસ્તુ છે એને નિષ્કાસિત કરશે એટલે કે બહાર કાઢશે તો આ નિષ્કાસ પંખો જે છે તેને પણ આપણે શું રાખવાનું છે શરૂ રાખવાનો છે જેથી ઝેરી બાષ્પ ઝડપથી ખેંચાઈ જાય અને તાજી હવાની સગવડ મળી રહે હવે મિત્રો ખાસ અગત્યનું છે સંજ્ઞાઓ અલગ અલગ સંજ્ઞાઓ તમને જોવા મળે અને પરીક્ષામાં કહીએ કે આ સંજ્ઞા કોની છે તો સૌથી પહેલાં ચોકડીની જે નિશાની છે એનો મતલબ થાય છે નુકસાન કારક એના પછી જે આગની નિશાની છે જ્વલનશીલ અને જે બીજી નિશાની તમે જોઈ શકો છો જેમાં બે આગ છે એને ઉપર થોડુંક નળ પણ તમે જોઈ શકો તે દાહેક પછી ખોપરી અને હાડકાં તો વિશાલુ સ્ફોટકની નિશાની પણ છે ઓક્સિડેશન કરતાં જોઈ લેજો જ્વલનશીલ અને ઓક્સિડેશન કરતામાં ઘણો ફરક છે અને છેલ્લે રેડિયો સક્રિયતા એટલે કે રેડિયો સક્રિય જે છે એ હવે આ બધું જે છે ને એ રાસાયણિક બોટલો ઉપર હશે મિત્રો શેના ઉપર હશે રાસાયણિક બોટલો ઉપર આ બધા લેબલો હશે તો મિત્રો આજે આપણે વાત કરી કે રાસાયણિક વિજ્ઞાનની અંદર કઈ કઈ કાળજીઓ રાખવી જોઈએ આમાંથી ઘણા બધા પ્રશ્નો તમને પરીક્ષામાં જોવા મળી શકે એવા છે તો મિત્રો આપણે પ્રયાસ કર્યો કે તમને તમામ માહિતી આપવાનો પ્રયાસ કરીએ અને હજી પણ જેટલા તમે વધારે અમને સાથ અને સહકાર આપજો કારણ કે ઘણા બધા મિત્રોના આજે ફોન પર પણ વાત થઈ મેસેજ દ્વારા પણ વાત થઈ અને તેમને અમે આશ્વાસન આપ્યું છે કે તમારી સંપૂર્ણ તૈયારી કરાવી દઈશું તમારે ચિંતા કરવાની જરૂર છે નહીં પણ ખાસ તમારો જો સફર્થન મળશે તો જ આ સફળતા આગળ વધશે આપણી સિરીઝ નહીંતર અમારી પાસે એવા ઘણા બધા મુદ્દા છે જેના ઉપર અમે વિડીયો બનાવી શકીએ તમે જાણો છો પણ તમારા માટે દિવસમાં સમય કાઢી આવું બધું મટીરિયલ એકઠું કરીએ અને પરીક્ષા માટે કંઈક તમને ઉપયોગી બને જે ત્રીસ માર્કનું તમારે પૂછાવાનું છે એમાં કારણ કે બીજા ત્રીસ માર્કનું જીકે તમે તૈયાર કરી શકશો પણ આમાં થોડીક તકલીફ પડતી હશે એટલે આપણે એવું વિચાર્યું કે ભાઈ આ સિરીઝ દ્વારા તમને સફળતા મળે તો મિત્રો આજે આટલે સુધી રાખીએ આપણે કાલે આગળના ટોપિક વિશે વાત કરીશું અને આની પીડીએફ જો તમે મેળવવા માંગતા હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ વોટ્સએપ ગ્રુપ ઉપર અથવા અમારી સાથે કોઈ પણ રીતે કોન્ટેક્ટ કરી અને તમે આ ચેનલ જે છે આ પીડીએફ મેળવી શકો છો તો મિત્રો થેન્ક્સ ફોર વોચિંગ જય હિન્દ